આપણે અહીંયા સમજીશું બિટ ડિફેન્ડર શું છે. સૌથી પહેલાં તો બિટ ડિફેન્ડર રોમાનિયાની કંપની છે, યુરોપની કંપની છે, અને લગભગ 180+ કન્ટ્રીઝમાં બિટ ડિફેન્ડર ઓપરેટ કરે છે. બિટ ડિફેન્ડર વર્લ્ડની ટોપ ઓર ટોપ 3માંની એક કંપની કહેવાય છે. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અ ટેકનોલોજી કંપની. અને એના હાઇલાઇટેડ USPs એવા છે કે એક તો દુનિયાની 26 એન્ટીવાયરસ કંપની એ બિટ ડિફેન્ડરનું એન્જિન યુઝ કરે છે. એટલે બેઝિકલી એ એવું બતાવે છે કે એ પ્રૂવ કરે છે કે એ ટેકનિકલી એ પ્રોડક્ટ કેટલી સ્ટ્રોંગ છે કે જ્યારે કોઈ બીજી એન્ટીવાયરસ કંપની બિટ ડિફેન્ડરની ટેકનોલોજી યુઝ કરતી હોય. બીજો એનો ફીચર્સ એ છે કે હાઇબ્રિડ પ્રોડક્ટ છે. હાઇબ્રિડ પ્રોડક્ટનો મતલબ એ એવો છે કે તમારું એક જ મેનેજમેન્ટ કન્સોલની અંદર તમને વિન્ડોઝ, ક્લાયન્ટ ઓએસ, સર્વર ઓએસ, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, મેક ઓપરેટિંગ સિસ્ટમ બધાના એજન્ટ્સ અવેલેબલ છે. એટલે તમારે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ માટે અલગ અલગ લાઇસન્સ લેવાની જરૂર નથી કે અલગ અલગ મેનેજમેન્ટ કન્સોલ મેન્ટેન કરવાની જરૂર નથી. તમે સિમ્પલ એનો ક્લાયન્ટ ડાઉનલોડ કરો અને તમારી રિસ્પેક્ટિવ OSની અંદર ઇન્સ્ટોલ કરી શકો અને એ તમે મેનેજ કરી શકશો થ્રુ સેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટ કન્સોલ. બીજો એનું હાઇલાઇટેડ અને USP એ છે કે એ ક્લાઉડ બેઝ મેનેજમેન્ટ કન્સોલ છે. નોર્મલી જે એન્ટીવાયરસમાં જે કન્સોલ હોય છે એ નેટવર્ક બેઝ મેનેજમેન્ટ કન્સોલ હોય છે. ઇટ મીન્સ કે મારે કોઈ બી ફીચર્સ એન્ટીવાયરસના એન્ડ પોઈન્ટમાં ચેન્જ કરવા હોય, ઇટ મીન્સ કે જે બી એન્ટીવાયરસ મેં મારા નેટવર્કમાં ઇન્સ્ટોલ કર્યા છે એમાં કોઈ બી પ્રકારના ચેન્જીસ કરવા હોય તો મારે મારી પ્રિમાઇસીસમાં અવેલેબલ રહેવું જરૂરી છે, તો જ હું મારા નેટવર્કને એક્સેસ કરી શકું અથવા તો મારે પબ્લિક IP એક્સેસ કરવું પડે. બટ બિટ ડિફેન્ડરની સ્પેશિયાલિટી એ છે કે મારે મારા નેટવર્કની અંદર કોઈ એન્ટીવાયરસ સર્વર બનાવવાની જરૂર નથી અને મારું એન્ટીવાયરસ સર્વર જે છે, એટલે કે બિટ ડિફેન્ડરનું એન્ટીવાયરસ મેનેજમેન્ટ કન્સોલ જે છે કે સર્વર જે છે એ ક્લાઉડ ઉપર બનશે. એટલે મારે સિમ્પલ એમાં લોગિન થવાનું અને મેં જેટલા બી કમ્પ્યુટરની અંદર એન્ડ પોઈન્ટ કે એજન્ટ બિટ ડિફેન્ડરના નાખ્યા છે એ બધા જ કમ્પ્યુટર્સ મને મારા ક્લાઉડ કન્સોલમાં વિઝિબલ થઈ જશે. ત્યાં હું ગ્રુપ બનાવી શકું, ત્યાં હું પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરી શકું. ઇટ મીન્સ કે ધારો કે એમાં પોલિસી વાઇઝ વાત કરીએ તો ધારો કે મારે USB બ્લોકિંગ છે, વેબસાઇટ બ્લોકિંગ છે, બ્લૂટૂથ બ્લોકિંગ છે, ટાઈમ બેઝ ઇન્ટરનેટ આપવું છે, તો આ બધા જ ફીચર્સનો અલગ અલગ ગ્રુપ બનાવું. એ ગ્રુપની અંદર રિસ્પેક્ટિવ કમ્પ્યુટર્સને હું નાખી દઉં અને ગ્રુપ ઉપર પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરી દઉં, તો મારો ફાયદો એ થાય કે હું ગમે ત્યાંથી એઝ અ એડમિનિસ્ટ્રેટર. ક્લાઉડ બેઝ મેનેજમેન્ટ કન્સોલ હોવાનો ફાયદો એ છે કે એઝ અ એડમિનિસ્ટ્રેટર હું દુનિયામાં ગમે ત્યાં ફરું છું, હું સિમ્પલી કોઈ બી પોલિસી મારા કોઈ બી ક્લાયન્ટ મશીનમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકું, એટલે કે બિટ ડિફેન્ડરના એન્ડ પોઈન્ટમાં ઇન્સ્ટોલ કરી શકું, ઇમ્પ્લિમેન્ટ કરી શકું. એના માટે મારે પર્ટિક્યુલર પ્રિમાઇસિસ કે લોકેશન ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી. બીજો ફાયદો એ છે ક્લાઉડ બેઝ કન્સોલનો કે મારો યુઝર, સપોઝ મારી પાસે મલ્ટી લોકેશન કંપની છે અને મારા અમુક બ્રાન્ચ ઓફિસીસ છે, અમુક મારા રૂમિંગ યુઝર છે, અમુક મારા ઘરેથી ઓપરેટ કરતા સેલ્સનો સ્ટાફ છે કે સપોર્ટનો સ્ટાફ છે, અને મારે એ લોકોના કમ્પ્યુટરને મેનેજ કરવું છે, મોનિટર કરવું છે, તો મારે સિમ્પલ એક જ વખત બિટ ડિફેન્ડરનો એન્ડ પોઈન્ટ એમાં ઇન્સ્ટોલ કરી દેવાનો, અને હું જેવું બિટ ડિફેન્ડરનો એન્ડ પોઈન્ટ એમાં ઇન્સ્ટોલ કરીશ એટલે એ લેપટોપ કે ડેસ્કટોપ જે મારો ગુવાહાટીમાં કે સિકંદરાબાદમાં કે દિલ્હીની અંદર સેલ્સવાળા પાસે છે એ મને મારા ક્લાઉડ કન્સોલમાં વિઝિબલ થઈ જશે. પછી મારે એ કમ્પ્યુટર્સ કે લેપટોપની અંદર મારે USB બ્લોક કરવું હોય, પર્ટિક્યુલર વેબસાઇટ બ્લોક કરવી હોય, પર્ટિક્યુલર વેબસાઇટ જ એલાઉ કરવી હોય, મારે પર્ટિક્યુલર ટાઈમે જ ઇન્ટરનેટ આપવું હોય, એ બધા જ રિસ્ટ્રિક્શન હું ખાલી ક્લાઉડમાં કરીશ તો 5 મિનિટમાં એ લેપટોપની અંદર જો ઇન્ટરનેટ જોડે જેવું એ લેપટોપ કનેક્ટ થશે એટલે 5 મિનિટમાં એ પોલિસી એ યુઝરના કમ્પ્યુટરની અંદર ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. એટલે સાદી ભાષામાં એડમિનિસ્ટ્રેટર જ્યોગ્રાફિકલી દુનિયામાં ગમે ત્યાં છે તો કોઈ ફરક નથી પડતો, અને યુઝર્સ દુનિયામાં ગમે ત્યાં છે તો કોઈ ફરક નથી પડતો, અને યુઝર્સ કોઈ બી ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હોય તો પણ કોઈ ફરક નથી પડતો. સો આ એની બ્યુટી છે કે ક્લાઉડ બેઝ કન્સોલ છે, હોસ્ટેડ કન્સોલ છે,
હાઇબ્રિડ પ્રોડક્ટ છે, એટલે મેનેજમેન્ટ અને બધી જ રીતે સારું છે. અને જેમ મેં તમને કહ્યું કે એની અંદર 26 એ પ્રોડક્ટ બિટ ડિફેન્ડર બેઝિકલી 26 પ્લસ એન્ટીવાયરસ યુઝ કરે છે, તો ટેકનિકલી એ પ્રોડક્ટ ખાસી સ્ટ્રોંગ છે. થેન્ક યુ.